નેક્સ્ટ ક્વેશ્ચન, ફિનોલ. ફિનોલની માંદ HNO3 સાથે શું આપશે? મતલબ કે ફિનોલ છે, આપણે બે વસ્તુ જોઈ લઈએ. આપણે બે વસ્તુ જોઈ લઈએ કે જો આપણી પાસે આ ફિનોલ હોય અને તમે રિએક્શન કરો એની માંદ HNO3, માંદ HNO3 અને તમે રિએક્શન કરો સાંદ્ર HNO3 માંદ HNO3 સાથે કરો, એટલે તમારું આનું નાઇટ્રેશન થશે. આ OH છે, અહીંયા NO2 સમૂહ જોડાશે અને એક સમૂહ જોડાશે પેરા. તો પાછો પ્રશ્ન થાય, મન મેં લડ્ડુ ફૂટાય. ક્યાં ફૂટા લડ્ડુ ફૂટા? શું લડ્ડુ ફૂટા? કે ભાઈ તમે સાહેબ ઓર્થોને પેરામાં કેમ નાખ્યું? ઓર્થોને પેરા શું કામ? યાદ કરો, પેજ ઓપન કરજો. આપણું કયું? ફાયર ઓફ કેમિસ્ટ્રી વાળું પેજ. ખ્યાલ આવી જશે તમને કે OH સમૂહ કયો ડોનર છે. તો કે ક્યાં કેના કારણે કયો કાર્બન એક્ટિવ કરશે? તો કે ઓર્થોને પેરા કાર્બન એક્ટિવ કરશે. કયો કાર્બન એક્ટિવ કરશે? ઓર્થોને પેરાવાળો. એનો હાઇડ્રોજન એક્ટિવ કરશે, જે રિમૂવ થશે અને જોડાશે. પણ તમે સાંદ્ર HNO3 લ્યો તો સંપૂર્ણ નાઇટ્રેશન થઈ જશે. કે અહીંયા તો OH છે, એક પેરા ઉપર NO2 આવી ગયું અને બંને ઓર્થો ઉપર NO2 સમૂહ આવી જાય છે. તો આને શું કહેવાય? પિક્રિક એસિડ. આ કોણ છે? પિક્રિક એસિડ. અને આ કોણ છે? ઓર્થો નાઇટ્રોફિનોલ. ઓર્થો નાઇટ્રોફિનોલ. અને આ કોણ છે? પેરા નાઇટ્રોફિનોલ. આ છે પેરા નાઇટ્રોફિનોલ. ક્લિયર? તો આપણને અહીંયા પ્રશ્ન શું માંગ્યો છે? મંદ. મંદ માટે ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ. જવાબ આવશે ડી. જવાબ શું આવશે? તો કે ભાઈ ડી.